સંવાદદાતા કીર્તેશ પટેલ અમારી સાથે જોડાયા છે. કીર્તેશ, સુરતમાં પોઝિટિવ કેસ પણ નોંધાયો છે, હીરા બજાર કાપડ બજાર પર શું અસર? લોકો આવતીકાલના જનતા કર્ફ્યુને કેટલું સમર્થન આપી રહ્યા છે? જે રીતે કોરોના વાયરસ ગુજરાતમાં પસારો કર્યા બાદ એક પછી એક પોઝિટિવ કેસ મળી રહ્યા છે, તેને લઈને આવતીકાલે જનતા કર્ફ્યુ પહેલા જ સુરતનો મહત્વના બે ઉદ્યોગ ડાયમંડ અને કાપડ ઉદ્યોગ દ્વારા આજથી જ બંધની જાહેરાત કરવામાં આવી છે. પણ કસે ને કસે બંધની કોઈ જાહેરાત સામે જોવા નથી મળતી. ખાસ કરીને કાપડ ઉદ્યોગની વાત કરીએ તો 200 માર્કેટ એટલે કે 65,000 જેટલી દુકાનો આજથી 4 દિવસ માટે બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી કે કોરોના વાયરસ વધુ પસરે નહીં. પણ લોકોમાં કસે ને કસે જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો માર્કેટ બંધ હોવા છતાં પણ વહેલી સવારથી માર્કેટ મોટા પ્રમાણમાં પહોંચી રહ્યા છે. દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે લોકોની સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા ફેડરેશન દ્વારા નિર્ણય લેવામાં આવે છે, પણ કસે ને કસે લોકો પોતાની સુરક્ષા કરવામાં નિષ્ફળ જતા હોય તેવું લાગે છે. લોકોમાં જાગૃતિનો અભાવ છે, કારણ કે આ વાયરસ લોકો સમૂહમાં એકત્ર થતા હોય છે ત્યારે વધુ ફેલાતો હોય છે. તેને લઈને માર્કેટો બંધ કરવાની જાહેરાત કરી છે ત્યારે કસે ને કસે લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ રહ્યા છે. સુરત કાપડ માર્કેટ મંગળવાર સુધી બંધ રાખવાની જાહેરાત છે અને જો કદાચ મંગળવાર બાદ પણ 30 તારીખ સુધી બંધ રાખવામાં આવે તેવી શક્યતાઓ વચ્ચે આજે પ્રથમ દિવસમાં જ માર્કેટમાં લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આ તો હતી એક માર્કેટ, પણ રસ્તા પર નીકળો તો પણ કાપડ માર્કેટ છે, 200 માર્કેટ છે, 200 માર્કેટમાં 5 લાખ કરતાં વધુ કામદારો કામ કરતા હોય છે ત્યારે તમામ જગ્યા પર આ જ પરિસ્થિતિ છે. ત્યારે જોવા નહીં રહ્યું કે આવતીકાલે જનતા કર્ફ્યુ છે તો તેને કેટલું સમર્થન સુરતના લોકો આપે છે. કીર્તેશ, ખૂબ જ ગંભીર બાબત છે કે વાયરસનો પોઝિટિવ કેસ પણ નોંધાયો છે, કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે, વાયરસ ન ફેલાય તે માટે આદેશ છે, છતાં લોકો આટલી માત્રામાં એકઠા થયા છે, તેમની સાથે વાતચીત થઈ શકે કે તેઓ પોતાની સલામતી માટે પણ જાગૃત કેમ નથી? બિલકુલ, આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું લોકોનું શું કહેવું છે, કારણ કે લોકો જે રીતે પહોંચી રહ્યા છે ચોક્કસ આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ છે, અરે ઉભરો સાહેબ, તમારું નામ તો બોલો. અમિત. અમિતભાઈ, સરકારે જાહેરાત કરી, ફેડરેશને જાહેરાત કરી, માર્કેટો બંધ રાખી છે કોના માટે? તમારું સ્વાસ્થ્ય ને તમને વાયરસ ના લાગે તો માર્કેટ બંધ હોવા છતાં લોકો પહોંચી રહ્યા છે માર્કેટ? આજે આપડે છે, 2 વાગ્યા સુધી ખુલ્લો રહેશે એ માટે અમે આવ્યા છીએ. બેંકનું કામ પટે એટલે અમે ઘરે જઈશ. તમારા સ્વાસ્થ્ય માટે સરકાર જાગૃત છે, ફેડરેશનો એ નિર્ણય લીધા પછી પણ કાલની જ બપોરની જાહેરાત થઈ ગઈ છે તો પછી આજે બપોર સુધી? બપોર સુધી ને મંગળવારે સુધી બંધ છે, બુધવારથી માર્કેટ ખુલશે એવું એલાન થયું છે. એ પોતાના સ્વાસ્થ્યને જીવ કરતા વેપાર ધંધો મહત્વનો? એ તો બરાબર છે, લેકિન હવે જેમ ફેડરેશન બોલે તેમ કરવું પડે. અમને ફેડરેશનને આજથી જ બંધ રાખવાની જાહેરાત કરી છે, આજે બપોરથી એમ છે. બિલકુલ, કસે ને કસે ચોક્કસ લોકોમાં અભાવ જોવા મળી રહ્યો છે પોતાને જાતને સુરક્ષિત રાખવા માટે, કારણ કે ફેડરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, કલેક્ટર દ્વારા ગઈકાલે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. પણ કસે ને કસે તમામ વસ્તુની લોકો અવગણના સુરતમાં કરતા હોય છે. ખાસ કરીને નાની નાની હોટલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીની 1880 જેટલી જગ્યાઓ ગઈકાલે બંધ કરાવી હતી, તે છતાં પણ શહેરમાં આજે પણ તમામ ખાણીપીણીની દુકાનો ચાલુ હાલતમાં જોવા મળી. એટલે કસે ને કસે લોકો માટે સરકારે નિર્ણય કર્યો છે, પણ આ લોકો પોતાની જાત માટે પોતાના માટે ઇમ્પ્લિમેન્ટ કરે તો જ આ વાયરસ અટકી શકે છે. બાકી જો આ પરિસ્થિતિ રહી તો કદાચ પોઝિટિવ કેસમાં જે રીતે વધારો સતત ગુજરાતમાં જોવા મળ્યો છે, આ આંકડો કદાચ આગામી સમયમાં વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે લોકોમાં જાગૃતિનો અભાવ છે. ખાસ કરીને કેમેરામેન કે દ્રશ્ય બતાવશે કે લોકો મોટા પ્રમાણમાં માસ્ક વગર ફરી રહ્યા છે. એટલે કસે ને કસે પોતાની સેફટી રાખવામાં સુરતના લોકો સ્વતંત્ર નિષ્ફળ ગયા છે. લોકો કોઈ પણ તકેદારી નથી રાખતા, તેઓ સ્પષ્ટપણે સેફટીનું ધ્યાન નથી રાખી રહ્યા તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે 5 લાખ જેટલા લોકો અમારા સંવાદદાતા કહ્યું તેમ અલગ અલગ માર્કેટોમાં જે બહાર ઘૂમી રહ્યા છે, માસ્ક વગર ફરી રહ્યા છે. એક તરફ સુરતમાં પોઝિટિવ કેસ નોંધાયો છે, છતાં પણ આ પ્રકારની બેદરકારી સુરતના નાગરિકોમાં જોવા મળી છે. કોરોનાના વધતા કહેરની વચ્ચે બજારમાં માસ્ક અને સેનિટાઈઝરની અછત જોવા મળી રહી છે. અમદાવાદમાં News18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું તો મેડિકલ સ્ટોરમાં માસ્કની અછત જોવા મળી. ભાવ નક્કી થયા પરંતુ માસ્કની અછત જોવા મળી છે. એક તરફ સરકાર દ્વારા માસ્ક અને સેનિટાઈઝરના નિયત ભાવ નક્કી કરી દેવામાં આવ્યા છે અને ખાસ એ વાતની પણ પુષ્ટિ કરવામાં આવી છે કે લોકો વધારે સંખ્યામાં માસ્ક અને સેનિટાઈઝરની ખરીદી ન કરે જેથી બધાને મળી રહે. છતાં પણ અમદાવાદના રિયાલિટી ચેકમાં એ સામે આવ્યું કે માસ્ક અને
સેનિટાઇઝરની અછત જોવા મળી છે।